ब्रेकिंग न्यूज સામે રાજ્ય સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી આવવાના છે ગુજરાતના પ્રવાસે તેને લઈ અને તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે તૈયારીઓની ચકાસણી માટે સીએમ હાલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે પીએમ મોદી મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે મહાત્મા મંદિર ખાતે પીએમનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે તૈયારીઓની ચકાસણી કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે જેની પૂર્વ તૈયારીઓ ચકાસવા માટે સીએમ આવી પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ત્રણ દિવસ માટે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે 18-20 એપ્રિલ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે અને મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ પણ યોજાવાનો છે આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે 18-20 એપ્રિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે જેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે આ તૈયારીઓની ચકાસણી કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે મહાત્મા મંદિરમાં તૈયારીઓની ચકાસણી સીએમ કરી રહ્યા છે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાવાનો છે જેની તૈયારીઓના નિરીક્ષણ માટે મુખ્યમંત્રી હાલ મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યા છે જ્યાં તમામ જે તૈયારીઓ ચાલી રહી છે તેની ચકાસણી સીએમ કરી રહ્યા છે પીએમના કાર્યક્રમ પૂર્વે તૈયારીઓ હાલ તડામાર શરૂ કરી દેવામાં આવી છે જેની ચકાસણી કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે પીએમના આગમનને લઈ અને તૈયારીઓને આખરી ઓપ હાલ આપવામાં આવી રહ્યો છે પૂર્વ તૈયારીઓ ચકાસવા માટે સીએમ આવી પહોંચ્યા છે વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા માનસી પટેલ આપણી સાથે મહાત્મા મંદિરથી સીધા જોડાઈ ગયા છે માનસી જે રીતે પીએમનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે તેની પૂર્વે સીએમ ચકાસણી માટે આવી પહોંચ્યા છે શું વધુ વિગતો બિલકુલ કે શિવાંગીની ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે મહત્ત્વનું છે કે આગામી 5 દિવસ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પણ આવવાના છે જેની તૈયારીના ભાગરૂપે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યા છે ત્યાંના આ સીધા જ દ્રશ્યો છે કે ગુજરાતમાં જે રીતે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં શિવાંગીની વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કારનું જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને 20 એપ્રિલના રોજ લગભગ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં મહત્વપૂર્ણ માહિતી એ છે કે આ પ્રસંગે મોરિશિયસના પ્રધાનમંત્રી અને WHOના જે મહાનિદેશક છે તે પણ અચૂક હાજર ઉપસ્થિત રહેવાના છે જ્યારે 3 દિવસ સુધી આ જે સંમેલન છે તે ચાલવાનું છે ત્યારે 5 પૂર્ણ સત્રો અને 8 ગોળમેજી સંવાદ છે તેનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે ત્યારે મહત્ત્વનું છે કે આ સંમેલનમાં લગભગ 90 જેટલા ખ્યાતનામ જે વક્તાઓ છે અને 100 જેટલા પ્રદર્શકો કહી શકાય કે ભાગ લેશે અને આ સંમેલનથી રોકાણની જે સંભાવનાઓ છે તે ઉજાગર કરવામાં પણ મદદ મળશે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહાત્મા મંદિર ખાતે આવવાના છે અને આ જે સંમેલન છે તેમનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે કોઈ પણ પ્રકારની શિવાંગીની કચાશ ન રહે તે માટે જે કેવા પ્રકારની તૈયારીઓ હાલ મહાત્મા મંદિર ખાતે ચાલી રહી છે તેમાં કેવા પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે તે તમામ પ્રકારની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ જે તૈયારીઓ છે તેની ચકાસણી કરી રહ્યા છે કેમ ના કરે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગર આવતા હોય ત્યારે તેમને જે કાર્યક્રમ છે તેમાં કોઈ પણ પ્રકારની ચકાસ ન રહે કોઈ પણ પ્રકારની ખામી ન યોજાય
તે માટે તેઓ આવી પહોંચ્યા છે અને પોતે જાતે જ એક એક જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમની સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા. કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેની તમામ જે માહિતી છે તે લઈ રહ્યા હતા અને ચોક્કસથી પોતાનું યોગ્ય જે માર્ગદર્શન છે તે પણ શિવાંગીની આપી રહ્યા હતા. જી જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ પીએમ મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે તેની પૂર્વે સીએમ આજે મહાત્મા મંદિરની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે.